नमस्कार दोस्तों, तेज डिजिटल एज्युकेशन में तमारो स्वागत छे। मात्र पुस्तकीय शिक्षण नहीं पण सामाजिक शिक्षण आपवानो प्रयत्न पण आ चेनल द्वारा थाय छे, एटले वधुमां वधु प्रचार करो, शेर करो, सब्सक्राइब करो। धोरण 12 आर्ट्सनी अंदर आपणे आनी पहेलाना विडियोनी अंदर वात करी हती समूह माध्यमनी असरो, એમાં કૌટુંબિક જીવન પરની અસરો, લગ્ન વ્યવસ્થા પરની અસરો, જ્ઞાતિ વ્યવસ્થા પરની અસરો અને સંસ્કૃતિ પરની અસરો। આજે બીજા ભાગની અંદર આપણે વાત કરવાની છે ભૌતિક વસ્તુના ઉત્પાદન અને સેવાઓના પ્રચાર, એની ઉપર સમૂહ માધ્યમની અસરો। તો મુદ્રિત અને વિજાણુ માધ્યમોમાં વિવિધ ચીજવસ્તુની ખરીદી કરવા પ્રેરવા વારંવાર વિજ્ઞાપનો આવે છે। ડ્રીમ 11, કેટલી બધી જાહેરાતો, એકની એક વસ્તુનો વારંવાર પ્રચાર મુદ્રિત અને વિજાણુ માધ્યમોની અંદર। એમાં ઘર વપરાશમાં ઉપયોગમાં આવતી હોય એવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સર, કૂલર, વેક્યુમ ક્લીનર, વોટર પ્યોરિફાયર, ઇલેક્ટ્રોનિક અલગ અલગ પ્રકારના સાધનો, ટેલિવિઝન, મોબાઈલ, કોમ્પ્યુટર, ઘર વપરાશની વસ્તુ, હેર ઓઇલ, સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, મરી મસાલા, કાપડ, ફર્નિચર, આ બધી વસ્તુઓની વારંવાર જાહેરાતો કરવામાં આવે છે। અને જાહેરાતોને કારણે લોકો એ વસ્તુથી પરિચિત થાય છે અને વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે। વીમા કંપનીઓની જાહેરાતો આવે, બેંકો કઈ કઈ સેવાઓ આપે છે એની જાહેરાતો આવે છે, મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતો આવે છે, અને એને કારણે લોકો આવી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓથી પરિચિત બને છે અને વસ્તુઓ તરફ આકર્ષાય છે અને ખરીદવા માટે પ્રેરાય છે। ગ્રાહકને પસંદગીની તક પણ મળે છે, એક સરખો ઉપયોગ ધરાવતી અનેક વસ્તુઓ અત્યારે બજારમાં મળે છે। આવા સમયની અંદર નવી નવી જરૂરિયાતો ઉત્પન્ન થાય છે, જુદી જુદી કંપનીઓ પોતાના ઉત્પાદનને લગતી જાહેરાતો કરે છે અને ગ્રાહકોને એ વસ્તુના ઉત્પાદન કરવા તરફ દોરી જાય છે અને ગ્રાહક વસ્તુ ખરીદવા માટે પ્રેરાય એ માટે ઘણી બધી આકર્ષક ઓફરો, સ્કીમ જેને કહીએ આપણે, એ પણ ગ્રાહકને આપવામાં આવતી હોય છે। એમાં વસ્તુની સાથે કોઈ આકર્ષક ભેટ આપવામાં આવતી હોય, હપ્તા પદ્ધતિથી વસ્તુ ગ્રાહકને આપવામાં આવતી હોય, ઝીરો ડાઉન પેમેન્ટથી વસ્તુ આપવામાં આવતી હોય, 0% વ્યાજે વસ્તુ આપવામાં આવતી હોય। આજે ફ્રીજ, ટીવી, ગીઝર જેવી વસ્તુ ખરીદવા જઈએ તો હપ્તા પદ્ધતિથી આરામથી મળી જાય છે અને 0% વ્યાજથી મળી જાય છે, એટલે ગ્રાહકને એકસાથે મોટી રકમ ખર્ચ કરવી પડતી નથી, એટલે ગ્રાહક વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે। આજે લોકો ઊંચી કિંમતના મોબાઈલ વાપરતા થયા એનું કારણ હપ્તા પદ્ધતિ છે, એટલે લોકોની જરૂરિયાતો વધતી જાય છે। આ સમૂહ માધ્યમો લોકોની જરૂરિયાતો વધારવા માટેનું કામ પણ કરે છે અને અત્યારે સમાજની અંદર યુઝ એન્ડ થ્રો, વાપરો અને ફેંકી દો, એ ખ્યાલ છે, પ્રચલિત બનતો જાય છે, એટલે એને કારણે પણ લોકોની જરૂરિયાતો વધે છે, એકની એક વસ્તુની વારંવાર જરૂર પડે છે। સમૂહ માધ્યમોએ ઉપયોગિતાવાદ કે ગ્રાહકવાદ ઊભો કર્યો છે એમ કહી શકાય। આ સમૂહ માધ્યમો વ્યક્તિ પાસે દેવું કરાવીને પણ વસ્તુ ખરીદવા માટે પ્રેરે છે। મોબાઈલ, ટીવી, ફ્રીજ લોકો હપ્તા પદ્ધતિથી ખરીદે છે તો એક પ્રકારનું દેવું જ છે, ગમે એટલું દેવું કરવું પડે તો પણ લોકો એ વસ્તુ ખરીદે છે। પછી નંબર 3 આપણે વાત કરીએ શિક્ષણ ક્ષેત્રે સમૂહ માધ્યમોનો પ્રભાવ, તો વર્તમાન સમયમાં આપણે
ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ એ સમૂહ માધ્યમનો પ્રભાવ જ છે। શિક્ષણનું મહત્ત્વ સમજાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાહેરાતોનો ઉપયોગ કરવામાં આવે છે। નિરક્ષરતા નાબૂદ કરવા માટે પણ આ સમૂહ માધ્યમો છે અસરકારક છે। ટેલિવિઝનની અંદર કેટકેટલા કાર્યક્રમો આવે, કૃષિ ક્ષેત્રને લગતી ચેનલો આવે છે, કૃષિ ક્ષેત્રના કાર્યક્રમો, વિજ્ઞાનને લગતા કાર્યક્રમો, ટેકનોલોજીને લગતા કાર્યક્રમો, અને હવે તો મોબાઈલની અંદર યુટ્યુબ ચેનલની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો આવતા થયા છે। એટલે દ્રશ્ય અને શ્રાવ્ય પ્રાયોગિક પદ્ધતિથી વર્ગમાં અસરકારક રીતે વિષયને સમજાવવો હોય, ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવું હોય તો સમૂહ માધ્યમો છે એ મદદ કરે છે। આજે સ્કૂલોની અંદર ડિજિટલ વર્ગખંડો અસ્તિત્વમાં આવ્યા છે। ઇંગ્લિશ મીડિયમની અંદર પેલું જે ચેનલ આવે છે બાયજુસ, કેટલો બધો ટેકનોલોજીનો એ લોકો ઉપયોગ કરે છે વિદ્યાર્થીઓને સમજાવવા માટે। આજે વિજ્ઞાન પ્રવાહની અંદર ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીને સમજાવવા માટેનો કેટલો બધો પ્રયોગ થાય છે, એના માટે ડિસ્કવરી ચેનલ છે, નેશનલ જિયોગ્રાફિક છે, હિસ્ટ્રી છે, ગુજરાત સરકારની 22/16 પ્રકારની ચેનલો છે। આવી ચેનલો દ્વારા કે દૂરદર્શનના UGCના કાર્યક્રમો દ્વારા લોકોને સમજાવવાનો પ્રયત્ન થાય છે, લોકો સુધી શિક્ષણ, કૃષિ, વિજ્ઞાનને લગતી માહિતી પહોંચાડવાનો ભરચક પ્રયત્ન થાય છે। ટેલિવિઝન ઉપર આવતા કેટકેટલા કાર્યક્રમો, અલગ અલગ પ્રકારના ટીવી શો, અત્યારે લોકડાઉનના સમયમાં ભાઈઓ અને બહેનો રસોઈ કરતા શીખી ગયા ટીવી શો ના અલગ અલગ કાર્યક્રમો જોઈને। કોમ્પ્યુટર અને મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારની વેબસાઇટો, ઢગલાબંધ માહિતી ઉપલબ્ધ છે। ઈ બુકની મદદથી વિદ્યાર્થી છે એ ઘર બેઠા શિક્ષણ મેળવી શકે છે, અને અત્યારે તો ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી અનિવાર્ય બની છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીનું આદાન પ્રદાન કરતી ટેકનોલોજી, એ ઘર ઘર સુધી પહોંચી ગઈ છે। સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે PPT, એની મદદથી વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવી શકાય છે, પ્રયત્ન થઈ શકે છે। તો આવી કંઈક કહાની છે। ટ્રાફિકના નિયમોની જાણકારી આપવાની હોય, મતદાર જાગૃતિના કાર્યક્રમો, વૃક્ષારોપણ, પ્રદૂષણ નાબૂદીના કાર્યક્રમો, વ્યસનો, રક્તદાન, ચક્ષુદાન, ઉર્જા બચાવો, પાણી બચાવો, આવા કોઈ પણ કાર્યક્રમોનો પ્રચાર કરવાનો હોય તો સંચાર માધ્યમોની મદદથી સરળતાથી થઈ શકે છે અને લોકો સુધી એ માહિતી સરળતાથી પહોંચી શકે છે। એના પછી વાત આવે છે આરોગ્યના સ્તરમાં પ્રભાવ। આરોગ્યના સ્તરમાં કેવો અને કેટલો પ્રભાવ આવ્યો, તો સમૂહ સંચારના માધ્યમોને લીધે લોકો પોતાના આરોગ્યની કાળજી લેતા થયા છે, પૌષ્ટિક આહાર વિશે જાણકારી મેળવતા થયા, વ્યસનોને કારણે કેવી કેવી બીમારીઓ આવે છે એની જાણકારી મેળવતા થયા છે, એટલે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે। એવી રીતે સમૂહ સંચારના માધ્યમો દ્વારા જ કુટુંબ કલ્યાણ, બાળ કલ્યાણ, માતૃ કલ્યાણ કે બાળકોને ઉછેરવા અંગેની માહિતી સીધી કે આડકતરી રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે, એટલે લોકોની જીવન જીવવાની ગુણવત્તામાં પણ સુધારો થયો છે। વસ્તી વધારો અટકાવવા માટે પણ સમૂહ સંચારના માધ્યમો ઉપયોગી છે, લોકો સુધી સાચી માહિતી પહોંચે છે। જુદા જુદા માધ્યમો, જુદી જુદી ટીવી ચેનલો, ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઇટો ઉપર
अलग अलग प्रकारना रोगों ना उपचार अंगेनी माहिती सरळताथी उपलब्ध छे। एचआईवी एड्स, स्वाइन फ्लू, मलेरिया, टीबी, कैंसर, पोलियो अने आ कोरोना आ रोगों अंगेनी साची माहिती लोको सुधी झड़पथी पहोंचाड़वी होय तो समो संचारना माध्यमों द्वारा ज पहोंची शके छे कि आवा रोगना उपचार अंगेनी माहिती लोको सुधी सरळताथी पहोंचाड़वी होय तो समो संचारना माध्यमों द्वारा ज सरळताथी पहोंची शके छे। आजकाल स्वच्छ भारत अने स्वस्थ भारतनो सूत्र समूह माध्यमों द्वारा ज असरकारक बन्यो छे। એટલે સમૂહ માધ્યમનો પ્રભાવ આપણા જીવન ઉપર ઘણો બધો છે। આ ભાગ બે, હજી ત્રીજો ભાગ આપણે કરશું આની અંદર સરળતાથી સમજાય એટલા માટે શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।